સીએમ વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ ખાસ કરીને વાહન વ્યવહાર મંત્રી માનનીય શ્રી આરસી ફળદુ સાહેબ જેમના દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાને મરજિયાત કરતા રાંદેર અડાજણ વિસ્તારના તમામ નાગરિકોમાં આનંદ ખુશી અને ગૌરવની લાગણી અનુભવી હતી. આવો આપણે સાંભળીએ 167 સુરત પશ્ચિમ વિધાનસભાના સ્થાનિક યુવાનો મહિલાઓ અને આગેવાનોએ હેલ્મેટ બાબતે શું કહે છે કે ફળદુ સાહેબ, પહેલાં તો ફળદુ સાહેબ, નીતિન પટેલ અને વિજય રૂપાણીએ જે આ હેલ્મેટ મરજિયાતનો જે મરજિયાત કર્યું છે તેના બદલ આભાર. તેમજ કે હવે આપણે કેટલાક એક્સિડન્ટો જોઈએ છે તો કેટલાક એક્સિડન્ટમાં આપણે જોયું છે કે હેલ્મેટ પહેર્યું છે છતાં પણ લોકોના એક્સિડન્ટ થયા છે અને આપણે કંઈ હેલ્મેટ પહેર્યું છે છતાં પણ આપણે કંઈ જે જાન બચાવી શક્યા નથી. એટલે હેલ્મેટ પહેરે કે નહીં પહેરે કંઈ ફરક પડતો નથી, પરંતુ આપણે એક્સિડન્ટ અટકાવવા માટે આપણે ગાડીની સ્પીડ ઓછી કરવી જરૂરી છે. અને આમ હેલ્મેટ પહેરવાથી કંઈ ફાયદો થતો નથી. હેલ્મેટ પહેરે છે છતાં પણ લોકોને એક્સિડન્ટ તો થાય જ છે. એ વિશે એવું છે કે જે કાયદો રદ કરવામાં આવેલો છે તે જોવા જઈએ તો એક રીતના સારું કાર્ય કરેલું છે, કેમ કે એનાથી એક ફાયદો છે કે ભાઈ સિટીની અંદર જે હેલ્મેટ ચોરીના બનાવ બને છે જેમાં પોલીસ ફરિયાદ બી ઘણી થયેલી છે તે ઓછી થઈ જશે. બીજું એક જોવા જઈએ તો સિટીની અંદર હેલ્મેટ એક અનિવાર્ય નથી, કારણ કે હેલ્મેટ પહેરો ત્યારબાદ તમને જે તમારી આઈસાઇટ છે તે જોવામાં તકલીફ પડે છે, આજુબાજુનું તમે કશું જોઈ નથી શકતા, જેના કારણે એક્સિડન્ટ થવાનો ભય વધી જાય છે અને લોકો કઈ લાઇનમાં ચલાવે છે તે પણ લોકોને ધ્યાન નથી હોતું. એ લોકો એની લેનની બહાર ચલાવતા હોય, પાછળથી કોઈ હોર્ન મારે છે તે પણ એ લોકોને ધ્યાનમાં નથી હોતું. અમુકવાર હેલ્મેટની અંદર લોકો તમારે ઇયરફોન નાખીને ગાયન સાંભળતા હોય તે વખતે પણ એ લોકોને ધ્યાન નથી હોતું. એટલે આ એક રીતના બહુ સારું કાર્ય કરેલું છે. સરકારનું શું કહે છે? સરકાર વિશે એટલું જ છે કે જે રૂપાણી સાહેબે આ કાર્ય કરેલું છે એમનો અમે આભાર માનીએ છીએ. મારું નામ પરમાર કુસુમ છે. કઈ જગ્યા પર તમે અત્યારે ઊભા છો? અહીંયા હું પ્રાઈ માર્કેટ ઊભી છું અડાજણમાં. સરકાર દ્વારા કાયદો કાઢી નાખવામાં આવ્યો, હેલ્મેટ કાયદો કાઢી નાખ્યો, શું કહેવું? સરકારે જે પહેલાં કાયદો બહાર નીકળ્યો હતો એ માટે તો આમ બહુ ખુશીની વાત છે, પણ પોલીસે એટલા બધા અત્યાચાર કરી નાખ્યા ને અમારી ઉપર કે હેલ્મેટ ફરજિયાત પહેરવો જ પડ્યો. અને જો કે એમાં સરકાર દ્વારા જે કર્યું છે એ સારું જ કર્યું છે જે કર્યું છે. અભિનંદન તો જેણે કાલે જ કાયદો, એમનું નામ શું છે યાદ નથી, પણ જેણે કાલે જ કાયદો એ કીધું કે હેલ્મેટ ફરજિયાત નથી પણ મરજિયાત છે, તો એના માટે હું સારું કહેવા માંગીશ. એમ હા, પહેલાં તો એક વાત છે કે જે નિર્ણય કાઢેલો કે હેલ્મેટ ફરજિયાત પહેરવું દરેક વ્યક્તિએ, તો એમાં થોડુંક અઘરો તો નિર્ણય, પણ તો હેલ્મેટ હાઈવે તો હોય તો એ સૌથી છે, કારણ કે ગીરમાં લોકો જતા હોય તો તે સમયે એક્સિડન્ટ થવાના ચાન્સીસ હોય કે સ્લીપ થવાના ચાન્સીસ હોય તો હેલ્મેટ પહેર્યું હોય તો માણસનો બચાવ થાય, એ નિર્ણય બરાબર છે. પણ જ્યારે સિટીની અંદરની વાત હોય તો સિટીમાં કેવું છે, બધા સિટીમાં જ રહેતા હોય, હવે સાંજે માણસ ઘરેથી બહાર નીકળે ફરવા માટે, આખો દિવસ નોકરીએથી કંટાળીને આવ્યો હોય તો તે સમયે બી રાતના 9 વાગે પણ હેલ્મેટ પહેરીને બહાર નીકળવાનો, પોલીસ જશું ઘરની બહાર જશે એટલે પોલીસ ઊભા રહેતા હશે, તો એ નિર્ણય યોગ્ય નથી. ને જે સિટીમાં હેલ્મેટ પહેરવાનો જે અત્યારે નિર્ણય લેવાયો છે તે ખૂબ સરસ નિર્ણય છે કે સિટી માટે મરજિયાત છે હેલ્મેટ, એ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. મંતવ્ય મારા પ્રમાણે એક રીતે સારું પણ છે, રદ કર્યો તે હેલ્મેટ ચોરીના જે સીસીટીવીમાં જોવા મળે છે, વિડીયો વાયરલ બધા થયેલા જ છે કે આ જગ્યાએથી હેલ્મેટ બાઇક ઉપર જસ્ટ મૂકેલું છે ને ત્યાં બીજો આવીને લઈ જાય છે, તે રીતે સારું છે હેલ્મેટ રદ કર્યો. જે એક બે કિલોમીટર જવા માટે પણ હેલ્મેટ લઈને જવું પડે છે જેનો, અને ફાઇન પણ પાછો વધી ગયો છે, તો એ રીતે એ સારું છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો આભાર માનું છું કે હેલ્મેટનો નિયમ રદ થયો છે, એક રીતે સારો પણ છે.